ગુજરાતમાં સરકારે 1 એપ્રિલ 2016 થી કોમન સર્વિસ પોર્ટલ ડિજિટલ ગુજરાત દ્વારા રાજ્યના નાગરિકોને ઓનલાઈન સરકારી સેવા પૂરી પાડવાનો શુભારંભ કર્યો, પરંતુ હજુ પણ રાજ્યના ઘણા છેવાડાના ગામડાઓને આ સુવિધાનો લાભ નથી મળ્યો. કારણ છે માળખાગત સુવિધાનો અભાવ. જોઈએ આ રિપોર્ટ. ગુજરાત સરકારે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ડિજિટલ ગુજરાત પોર્ટલ શરૂ કર્યું છે. ડિજિટલ ગુજરાત ઓનલાઈન અરજી નોંધણીની માહિતી માટેનું પોર્ટલ છે. ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાત કોમન સર્વિસીસ પોર્ટલ અને ડિજિટલ ગુજરાત મોબાઈલ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડિજિટલ ગુજરાત લોન્ચ કરી છે અને આ દ્વારા રાજ્યના સામાન્ય નાગરિકો સુધી સરકારી યોજનાઓ પહોંચતી કરવા અને પારદર્શક વહીવટ માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ માળખાકીય સુવિધાના અભાવે રાજ્યના અનેક હિસ્સામાં ડિજિટલ ઇન્ડિયાના મીઠા ફળ હજુ સુધી પહોંચી શક્યા નથી. આ છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું દેલવાડા ગામ. આ ગામને ડિસેમ્બર 2016માં મુખ્યપ્રધાને ડિજિટલ ગામ જાહેર કર્યું હતું. આ વાતને 2 વર્ષ થવા આવ્યા પણ અહીં ડિજિટલ વ્યવહાર તો દૂર રહ્યો, પણ અહીં આવેલી SBI બેંકની શાખામાં સામાન્ય કનેક્ટિવિટીના પણ ધાંધિયા જોવા મળે છે, જેના કારણે લોકોને આર્થિક વ્યવહાર કરવામાં મુશ્કેલી પડે છે. કનેક્ટિવિટીના અભાવે નાના મોટા વ્યવહારો રોકડમાં કરવા પડે છે. થોડા મોટા વેપારીઓએ ડિજિટલ વ્યવહાર કરવા માટે બેંકમાં સ્વાઇપ મશીન માટે અરજીઓ તો કરી છે, પણ હજુ મશીનો પણ મળ્યા નથી. ડિજિટલ આર્થિક વ્યવહારો બેંકમાં થતા નથી તો કેશલેસ વ્યવહાર કઈ રીતે શક્ય બનશે? ગ્રામજનો કહે છે કે મુખ્યમંત્રી જાહેરાત કરીને ગયા છે, તેઓ કોઈ ડિજિટલ વ્યવહાર ગામમાં ક્યારે જોવા મળશે? ગામના ઘણા લોકો પાસે હજુ એટીએમ કાર્ડ જેવી સવલતો પણ નથી. ગ્રામ પંચાયતમાં પણ કનેક્ટિવિટીના ધાંધિયાને લીધે લોકોના વ્યવહારો અટવાયા છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી 2016માં ડિસેમ્બર મહિનામાં દેલવાડા ખાતેના ગુપ્તભર્યા તીર્થધામ ખાતે એક સપ્તાહના દર્શનાર્થી તરીકે આવેલા ત્યારે તેમણે એવી જાહેરાત કરેલી કે હું દેલવાડા ગામને ડિજિટલ દેલવાડા બનાવીશ. પણ ડિજિટલ જેવું કંઈ લાગતું નથી. ગ્રામ પંચાયતના પણ અવારનવાર કનેક્ટિવિટી હોઈ જાય છે, જેથી અરજદારોને પણ 7 વારના દાખલા લેવામાં મુશ્કેલી પડે છે. દેલવાડા ગામે SBI બેંક આવેલી છે, તેમાં પણ દિવસમાં ઘણીવાર કનેક્ટિવિટી વહી જવાના કારણે પણ અરજદારોને અને ખાતેદારોને ખૂબ મોટી મુશ્કેલી પડે છે અને આર્થિક વ્યવહારો અટકી જાય છે. અહીં ઇલેક્ટ્રોનિકના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી છેલ્લા 3 વર્ષથી અહીં દુકાન ધરાવે છે અને આજ સુધી તેમણે કોઈ પણ પ્રકારનો ડિજિટલ વ્યવહાર કર્યો નથી. ડિજિટલ વ્યવહાર કરવા માટે તેમણે ડિજિટલ મશીનની માંગણી કરી છે, જેને 4 મહિના જેટલો સમય થવા આવ્યો છે, છતાં બેંક દ્વારા હજુ ડિજિટલ મશીન તેમને મળ્યું નથી. તો ઘણા દુકાનદારો હજુ રોકડમાં જ વ્યવહાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે માત્ર કહેવા ખાતર જ ડિજિટલ થયું છે. આજે મારી પેઢીને 3 વર્ષ પૂરા થયા. આજ સુધી મેં રોકડેથી વહીવટ, તમામ વહીવટ રોકડેથી કરેલ છે, અને છતાં પણ મેં ડિજિટલ મશીનની માંગણી મૂકેલ છે, જેને આજે લગભગ 4-1 મહિના થયા, હજી સુધી આવેલ નથી. બેંકમાં આવ ધાંધિયા છે ને, માણસો બહુ ઓછા છે અને કનેક્ટિવ તો આવતું જ નથી. બેંકમાં ગુપ્તપ્રયાગ આવ્યા હતા ત્યારે સાહેબે કહ્યું હતું કે ડિજિટલ બનશે, તો ડિજિટલ અત્યાર સુધી બન્યું નથી. જો કે આ અંગે દેલવાડા ગામના સરપંચનો સંપર્ક કરતા તેમણે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું, પરંતુ લોકો ઈચ્છી રહ્યા છે કે ગામને ડિજિટલ બનાવવાની દિશામાં સરકાર કંઈક રસ દાખવે તો ગામને મળેલું ડિજિટલ ગામનું બિરુદ સાર્થક થાય. રાકેશ દવે, VTV ન્યૂઝ, દીવ.